નમસ્કાર બાળકો, વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 વિષય હિન્દી. આજે આપણે કાવ્ય 3 નન્ના મુન્ના રાહી હો, જેના લેખક છે શકીલ બદાયુંગી, બરાબર. તો એ પાઠ, એ કાવ્ય આજે આપણે સમજીશું. બાળકો, અહીંયા દેશભક્તિ એ નાના બાળકમાં કેવી રીતે હોઈ શકે એ વર્ણવવામાં આવી છે. તો જુઓ, તમે નાના હશો ત્યારે વિચાર્યું હશે કે હું મોટો થઈને સૈનિક બનું કે ડૉક્ટર બનું કે વકીલ બનું, બરાબર. તો અહીંયા પણ લેખક જે બાળક વિશે વર્ણન કરી રહ્યા છે એ સૈનિક એટલે કે દેશનો સિપાઈ બનવા માંગે છે. તો એ અહીંયા એની દેશભક્તિ વિશે વર્ણન કરેલું છે. તો આપણે એકવાર કાવ્યગાન કરીશું અને પછી સમજીશું. નન્હા મુન્હા રહી હું દેશ કા સિપાહી હું, બોલો મેરે સંગ જય હિંદ જય હિંદ જય હિંદ. રસ્તે પે ચલુંગા ના ડર ડર કે, ચાહે મુજે જીના પડે મર મર કે, મંજિલ સે પહેલે ના લુંગા કહી દમ, આગે આગે બધાઉંગા કડમ. ધન્ય ભાઈ ધન્ય ભાઈ થમ. નન્હા મુન્હા રાહી હો દેશ કા સિપાહી હો, બોલો મેરે સંગ જય હિંદ જય હિંદ જય હિંદ. ધૂપ મેં પસીના મેં બહાઉંગા જહાં, હરે હરે ખેત લહેરાએંગે વહાં, ધરતી પે પાપી ના પાએંગે જનમ, આગે આગે બઢાઉંગા કદમ. ધન્ય ભાઈ ધન્ય ભાઈ થમ. નન્હા મુન્હા રહી હું દેશ કા સિપાહી હું, બોલો મેરે સંગ જય હિંદ જય હિંદ જય હિંદ. બડા હોકે દેશ કા સહારા બનુંગા, દુનિયા કી આંખોં કા તારા બનુંગા, રખુંગા ઊંચા તિરંગા હરદમ, આગે આગે બઢાઉંગા કદમ. ધન્ય ભાઈ ધન્ય ભાઈ થમ. નન્હા મુન્હા રહી હું દેશ કા સિપાહી, બોલો મેરે સંગ જય હિંદ જય હિંદ. શાંતિ કી નગરી હૈ મેરા ય વતન, સબકો સિખાઉંગા મેં પ્યાર કા ચલન, દુનિયા મેં ગિરને નહીં દૂંગા કહીં બમ, આગે આગે બઢાઉંગા કદમ. ધન્ય ભાઈ ધન્ય ભાઈ થમ. નન્હા મુન્હા રહી હું દેશ કા સિપાહી, બોલો મેરે સંગ જય હિંદ જય હિંદ જય હિંદ. બાળકો, જ્યારે કોઈ પણ વસ્તુ હોય એને સંગીતના માધ્યમથી ગઈને વધારે ઝડપથી યાદ કરી શક્યા છે. તો આનો રાગ આ પ્રમાણે છે. તો બાળકો, તમારે પણ એ ગાવાનું રહેશે, બરાબર. ઘરે પ્રેક્ટિસ કરી અને આ કાવ્ય ગાજો. સાથે સમૂહ જ્ઞાન તો આપણે નથી કરી શકતા, પણ તમે જાતે કરજો. તો અહીંયા શું કહ્યું છે જુઓ. નન્હા મુન્હા રાહી હું કેવું છું, તો નાનો, અને રાહી એટલે રસ્તા પર ચડનાર મુસાફિર. જુઓ, અહીંયા આપણે લખ્યું છે રાહી તો મુસાફિર, નન્હા તો છોટા, બરાબર. તો હું કેવો છું, નાનો મુસાફર છું, દેશ કા સિપાહી છું. અને હું શું છું, દેશનો સિપાહી એટલે કે સૈનિક છું. બોલો મેરે સંગ મારી સાથે બધા, જય હિન્દ જય હિન્દ બોલો. રસ્તે પે ચલુંગા ના ડર ડર કે, હું હંમેશા રસ્તે પે એટલે કે રસ્તો, જે આપણે આપણી મંજિલનો રસ્તો છે એની વાત કરવામાં આવી છે. તો અહીંયા બાળકનો ધ્યેય મંજિલ શું છે, તો એ સૈનિક બનવાની, બરાબર. તો રસ્તે પે ચલુંગા ના ડર ડર કે, એના માટે સૈનિક બનવા માટે હું હંમેશા અડંગ આગળ ને આગળ વધતો રહીશ, ક્યારેય ડરીશ નહીં, નિડર બનીને આગળ વધતો.
चाहे मुझे जीना पड़े मन के, भले मने गमे तेटली मुश्किलो आवे पण हूँ हमेशा आगळ ने आगळ वधतो रहीश। मंजिल से पहले ना लोगा कही दऊं, मारी मंजिल शू छे तो मारो ध्येय छे कि हूँ सैनिक बनू, देश नो रक्षक बनू। तो ज्यां सुधी मने मंजिल नहीं मळे त्यां सुधी हूँ आगळ ने आगळ वधतो रहीश, अने मारी मंजिल पड्या मळ्या पछी ज हूँ राहत थी बेसीस। दाहिने बाय, दाहिने एटले के डाबो, बाहे एटले जमो, दाहिने बाय डाबो जमणो डाबो जमो। तो हमेशा सैनिक केवी रीते चाले, डाबो जमणो एम करीने जमणो डाबो एवी रीते पग आगळ पाछळ करीने चाले ने बाळको। तो अहीं पण आपणो नानो सिपाही एवी रीते चाली रह्यो छे। धूप में पसीना में बहाऊंगा जा, हरे हरे खेत लहराएंगे जा, हूँ एटली मेहनत करीश कि मारो जे पसीनो छे एनाथी सिंचाई मळी जशे अने त्यां खेत एटले के खेतरो लहराशे। धरती पे पापी न पाएंगे जन्म, अने धरती पर कोई पापी जन्म नहीं ले। आगे ही आगे बढ़ाऊंगा, हमेशा हूँ आगळ ने आगळ ज वधतो रहीश। दाहिने बाय जा, डाबो जमणो डाबो जमणो। तो सिपाही तो सैनिक, वतन तो शू थाय देश, अने जे आपणी जन्मभूमि छे भारत हिंदुस्तान, बराबर बधा बहु बधा नाम छे भारत इंडिया हिंदुस्तान, तो आ આપણા દેશના નામ છે ને આપણી જન્મભૂમિ છે। બડા હો કે દેશ કા સહારો બનુંગા, હું મોટો થઈને દેશનો સહારો બનીશ, એટલે કે દેશની સરહદ પર જઈ અને દેશની રક્ષા કરીશ। દુનિયા કી આંખો કા તારા બનુંગા, અને એવું સરસ રક્ષા કરીશ કે આખી દુનિયા મને વખાણશે અને મારા વખાણ કરશે। રખૂંગા ઊંચા તિરંગા હરદમ, આ તિરંગો જે આપણા દેશનો ધ્વજ છે એને હંમેશા માન સન્માન સાથે ઊંચો રહેવા દઈશ। આગે હી આગે બઢાઉંગા, હંમેશા આગળ ને આગળ જ કદમ બઢાવીશ। દાહિને બાય ડાબું જમણું ડાબું જમણું। શાંતિ કી નગરી મેરા યે વતન, આપણી આપણું વતન આપણી દેશ કેવો છે, શાંતિની નગરી। કેમ કોઈ પણ દેશમાં એવો છે કે જેમાં બહુ બધા ધર્મવાળા દેશો વ્યક્તિઓ લોકો વસતા હોય, જ્યારે આપણો દેશ કેવો છે, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પારસી વગેરે જેવા ધર્મનો પાળનારો દેશ છે, તેમ છતાં તેઓ હળીમળીને રહે છે। માટે કહે છે કે શાંતિ કી નગરી હૈ મેરા યે વતન, મારો આ વતન એ શાંતિની નગરી છે। સબકો સિખાઉંગા મેં પ્યાર કા ચલન, બધાને હું પ્રેમભરો વ્યવહાર શીખવાડીશ, જેથી કરીને ભાઈચારો બની રહે, એકબીજા સાથે સંપીને રહે। દુનિયા મેં ગિરને નહીં દૂંગા કહી, ક્યારેય હું આપણા ભારત દેશમાં આવું બનવા નહીં દઉં, એટલે કે જ્યારે સરહદ પર લડાઈ થઈ હોય છે ત્યારે એકબીજા દેશ બોમ્બ નાખી અને વિનાશ આવે છે, તો આ વિનાશને હું રોકીશ એવું કહેવા માગે છે। આગે હી આગે બઢાઉંગા, હંમેશા આગળ ને આગળ જ કદમ બઢાવીશ। દાહિને બાય ડાબું જમણું ડાબું જમણું। તો અહીંયા લેખક પોતાના મોટા થઈને શું બનવું અને કેવી રીતે બનવું અને કેવી રીતે રક્ષા કરશે એ બધું વર્ણન કરવામાં આવ્યું છે। તો બાળકો, મંજિલ તો લક્ષ અને ધ્યેય, ચલન તો વ્યવહાર આચરણ, દમ તો સાસ એટલે કે શાંતિથી બેસવું, બમ વિસ્ફોટક પદાર્થ કા બનાવવા ગોળા, કદમ તો પેર, હંમેશા હું મારી આ મંજિલમાં આગળ ને આગળ વધતો રહીશ। હવે આજે દરેક વિદ્યાર્થીઓ એ કાવ્ય લખવાનું છે અને શબ્દાર્થ લખી અને દરેક જણે કાવ્ય ગાન કરવાનું રહેશે।